હિંમતનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા હિંમતનગર વિધાનસભા બેઠક ખાલી પડી છે જેના માટે પેટાચૂંટણીઓ યોજાવા જઈ રહી છે આ પેટાચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીઓ જંગ ખેલાશે જોકે ચૂંટણી નજીક આવતા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પત્રિકા યુદ્ધ છેડાયું છે આ પત્રિકાઓમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અને હિંમતનગર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરાયા છે પત્રિકામાં રાજેન્દ્રસિંહ ચાવડા પર અંગત સ્વાર્થનો આક્ષેપ લગાવી પ્રશ્ન કરાયો છે કે જે નેતા પોતાના સ્વાર્થ ખાતર પક્ષ છોડી શકે છે તે ફરીથી પક્ષ સાથે ગદ્દારી નહીં કરે તેની શું ખાતરી આ સાથે રાજેન્દ્રસિંહ અહંકારને પોષવા પ્રજાહિતનું નહીં વિચારતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે રાજેન્દ્રસિંહ ચાવડાએ આ પત્રિકાઓને કોંગ્રેસનું કૃત્ય ગણાવ્યું અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચૂંટણીનું પરિણામ તેમના તરફી જ આવશે આ તો એક અપ્રચાર કરવાના આ કોંગ્રેસની તાસીર લેલી મેં કોઈ પાર્ટી સાથે દ્રોહ નથી કર્યો મેં તો ઉપરથી મારા પોલિટિકલ પાવર પદ અને પ્રતિષ્ઠા એક જાટકે પાર્ટીમાંથી રાજીનામું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી હું તો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો એટલે વિશ્વાસઘાત એને ના કહેવાય વિશ્વાસઘાત તો કોને કહેવાય કે પાર્ટીમાં રહીને પાર્ટીની વિરુદ્ધ કાર્ય કરતા હોય એને વિશ્વાસઘાત આ પત્રિકાઓ કોણે છપાવી ફરતી કરી તેનો ખ્યાલ નથી આવતો પત્રિકાની કમ્પ્યુટરાઇઝ્ડ પ્રિન્ટ આઉટ ફરતી કરવા પાછળ ઘણી સંભાવનાઓ જોવાઈ રહી છે જોકે કોંગ્રેસનો દાવો છે કે તેમણે આવી કોઈ પત્રિકાઓ છપાવીને ફરતી નથી કરી હા રાજુભાઈના વિરુદ્ધમાં બજારમાં પત્રિકા ફરતી થઈ છે એમાં એવો આક્ષેપ થઈ રહ્યો કે કોંગ્રેસનો હાથ છે અમારે કોઈ કોંગ્રેસનો પાર્ટીનો અથવા કોઈ કોંગ્રેસના કાર્યકરનો કોઈનો બી હાથ નથી એમનો અને એ વિશે અમે જાણતા બી નહીં પત્રિકામાં અમારા હાથમાં બી આવી છે પણ કદાચ આ પત્રિકા છપાવવાનો આશય રાજુભાઈનું ખરાબ દેખાડવા માટે કોઈ એમના વિરુદ્ધએ કર્યું હોય તે અંગે કોંગ્રેસ પક્ષ અથવા તો કોંગ્રેસના કાર્યકર કોઈ પણ વાતે જાણકારી ધરાવતા નથી આ પત્રિકાઓ લઈને રાજેન્દ્રસિંહ નચિંત છે આ મામલે તેઓ કોઈ આચાર સંહિતા ભંગની ફરિયાદ પણ નોંધાવાના નથી કોંગ્રેસ છોડીને આવેલા રાજેન્દ્રસિંહથી કોંગ્રેસના લોકો નારાજ હોવાથી તેઓ આવી કોઈ હરકત કરે તે સમજી શકાય તેમ છે પરંતુ પક્ષ પલટો કરીને આવેલા ઉમેદવારોથી ભાજપના લોકોની નારાજગી વધુ તીવ્ર હોય તેમ પણ બની શકે છે અને આ નારાજગી પત્રિકાઓ રૂપે વ્યક્ત થાય તે શક્યતાને પણ નકારી ન શકાય શક્યતાઓ તો ઘણી બધી છે પણ અત્યારે એટલું જ કહી શકાય કે ચૂંટણી છે ચાલ્યા કરે નિલેશ સતવારા વી ટીવી હિંમતનગર